બેક ટુ બેક બે સેશન ફિલ્મ ઉપર છે અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ અને ત્યારબાદ અમર બલિદાનથી જે ફિલ્મ બની છે કસુંબો એ બંને સેશન અહીંયા થવાના છે સૌથી પહેલાં હું વિનંતી કરીશ આ ફિલ્મના નિર્માતા અને લેખક અભિષેકને કે તેઓ આવે અને સ્થાન મંચ પર પોતાનું સ્થાન લે હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક કે જેઓ નેશનલ એવોર્ડથી ગુજરાતને સન્માનિત કર્યું છે અભિષેક શાહ કાસ્ટિંગ કંપનીના ડિરેક્ટર છે અભિષેકભાઈ ત્યારબાદ હું વિનંતી કરીશ ગૃણાથને કે જેઓએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને રાઇટિંગમાં અભિષેક અને ગૃહણાથ બંને સાથે રહ્યા છે કમઠાણ ફિલ્મના ડિરેક્ટર ગૃહણાથ ત્યારબાદ હું વિનંતી કરીશ દીપ વૈદને કે જેઓ એક્ટર છે અને બહુ ગર્વથી કહી શકાય એવી વાત કે ગુજરાતીમાં જો સૌથી પહેલાં કોઈ યુટ્યુબમાં કોમેડી કરવાના પાયા નાખ્યા હોય તો એમાં તો કોમેડી ફેક્ટરી છે અને કોમેડી ફેક્ટરીનું એક પાસું દીપવેદ અને ત્યારબાદ હવે તાળીઓનો ગડગડાટ કેવો છે એ કહેશે કે સંજયભાઈની લોકપ્રિયતા ગુજરાતમાં કેટલી છેલ છબી છબીલો ગુજરાતી સંજય ગોરડિયા આમની ઓળખાણ આપવું મારા માટે બહુ જ આમ કહેવાય ને કે હું હું આમની ઓળખાણ ના આપી શકું કારણ કે આખું ગુજરાત એમને ઓળખે છે એક વખત આખી ટીમ માટે જોરદાર તાલીઓ થઈ જાય ઓવર ટુ યુ અભિષેક જીએલએફ સાથે જોડાયેલા બધા જ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના આ સેશન માટે અમને લોકોને અહીંયા આમંત્રિત કર્યા અને અમારી કમઠાણની ટીમ વતી પહેલાં જ હું બધાનો આભારી છું આજના કાર્યક્રમમાં અમારે જે વાત કરવાની છે એ છે નવલકથાની અને નવલકથાથી સિનેમાના પાત્રોની આ ફિલ્મમાં બહુ જ બધા અલગ અલગ પ્રકારના અભિનેતાઓ કેમ કે બહુ જ મોટી કાસ્ટ છે ફિલ્મની એમાંથી બે પાત્રો જે લોકોએ ભજવ્યા છે એ બંને અહીંયા સ્ટેજ પર બેઠા છે એક જો તમે નવલકથા વાંચી હોય તો રઘલો નવલકથામાં જે છે ફિલ્મમાં પણ એનું નામ રઘલો જ છે એ પાત્ર સંજય ગુરડીયા ભજવી રહ્યા છે અને ઇન્સ્પેક્ટર પંડ્યા એક પીએસઆઈ છે પંડ્યા સાહેબ એ પાત્ર દીપ વૈદ્ય ફિલ્મમાં ભજવે છે અમે લોકો જ્યારે ફિલ્મ મેકર તરીકે કોઈ ફિલ્મ બનાવવાનું નક્કી કરીએ ત્યારે એક ફિલ્મ બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ નક્કી કરીએ ત્યાંથી શરૂઆત થાય કે મારે આ ફિલ્મ મારે આ વાર્તા કેમ કહેવી છે તો હું એ વાતથી શરૂ કરું કે ધ્રુણાદ એક વખત મને ફોન કરીને એવું એણે કહ્યું કે કમઠાણ પરથી ફિલ્મ બનાવવી છે એટલે પછી અમે લોકો મળ્યા અને મારા પાર્ટનર્સ આયુષ પટેલ મિત જાની પ્રતિક ગુપ્તા હું અને ધ્રુવનાથ બેઠા અને અમે લોકોએ વિચાર કર્યો કે આ ફિલ્મ જો બનાવી છે તો આપણે કેમ આ આ જ ફિલ્મ આ જ નવલકથા આ જ એડેપ્ટેશન કરવું છે અમે લોકો બધા સેમ પેજ પર આવ્યા ડિસ્કશનના અંતે અને પછી નક્કી કર્યું કે આપણે કમઠાણ બનાવીશું જે લોકોએ કમઠાણ વાંચી છે એ લોકોને તો ખબર જ હશે કે કેવા પ્રકારની નવલકથા જે લોકોએ નથી વાંચી એ લોકો માટે ખાલી એટલું કહીશ કે એક ચોર છે જેનું નામ છે રઘલો અને પચાસ પંચાવન વર્ષનો માણસ ત્રણ દીકરીઓ છે દીકરીઓના સગા નથી થતા અને બિચારો બહુ જ નિહાઇતિ ઓછો ટેલેન્ટેડ માણસ છે ચોરોની જે કમ્યુનિટી હોય એમાં બી સૌથી નબળો માણસ જો શોધવો હોય તો તરત રઘલાને તમે આંગળી ચીંધી શકો એવો માણસ બિચારો એકવાર નક્કી કરે છે કે મારે મોટો હાથ મારવો પડશે મોટો હાથ મારવા માટે જિંદગીમાં પહેલી વાર આમ તો નાની મોટી ચોરીઓ કરે છે વાસણ ચોરને પેલા ખેતી પર કપડાં લટક્યા હોય તો એ ચોરીને જતો રહે રગલો એ દિવસે એક ઘરમાં બાકોરું પાડે છે અને અંદર ઉતરે છે અને રગલાના અને આપણા આશ્ચર્યની વચ્ચે કંઈ મળતું નથી એને અને અચાનક એને એવી દેખાય છે કે આ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનું હંગામી ઘર છે એમને ક્વાર્ટર મળવાનું હોય એના બે દિવસ એમને ક્યાંક રહેવાનું હોય એવું હંગામી ઘર છે સાહેબ સૂતા બી છે બાર નસકોરાનો અવાજ આવે છે રગલાને શું સૂજે છે રગલો સાહેબનો બધો સામાન સાહેબની બે વર્દી સાહેબની રિવોલ્વર સાહેબના મેડલ અને સાહેબના બધા સર્ટિફિકેટ લઈને રગલો ત્યાંથી જતો રહે છે અને શરૂ થાય છે કમઠાણ તો જે નવલકથા જે છે અશ્વિની ભટ્ટે ગુજરાતી ભાષાના ખૂબ વંચાયેલા લેખક અશ્વિની ભટ્ટે લખેલી આ નવલકથા છે એ નવલકથા વાંચતાં વાંચતા એટલું બધું હસવું આવે તમને કેમ કે અશ્વિની ભટ્ટે એટલી સરસ રીતે વાતને કહી છે કે તમને સાચે તમે એવું ધારીને બેઠા હો કે હું આજે નહીં હસું તોય તમારે હસવું પડે સતત એકસો ને પંચ્યાસી પાના સુધી તમે હસ્યા જ કરો એવા અલગ 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 પ્રકારના કમઠાણ સર્જાય છે તો અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે આ ફિલ્મ બનાવીએ તો મેં હમણાં જે વાત કરી એ વાત પર હું ફરીથી આવું કે અમે છે ને ફિલ્મમેકર તરીકે નક્કી કરીએ છીએ કે આ ફિલ્મ બનાવી છે આ વાર્તા કહેવી છે તો એનો ઉદ્દેશ નક્કી કરીએ છીએ તો અમે લોકોએ નવલકથામાંથી એક ઉદ્દેશ નક્કી કરવો પહેલાં પછી આગળ વધવું એવું નક્કી કરેલું અને પછી અમને જે વન લાઈન જે આઈડિયા જે થોટ અથવા તો જે અમારો પર્પઝ ફિલ્મ બનાવવાનો મળ્યો એ એવો કે આ ફિલ્મ એ નબળાની સામે સબળાની વાર્તા છે આ ફિલ્મ એવી છે કે જેમાં સબળાને સતત એવું લાગતું હોય છે કે ત્રણસો પાંસઠ દિવસ એના જ છે એક દિવસ પહેલાં નબળાનો આવે છે અને જે સબળો છે જે પાવરફુલ છે એને બતાવે છે કે એક દિવસ આવે નબળાનો તો શું થાય એના વિશેની ફિલ્મ કહેવાનો પ્રયત્ન કર્યો છે એવા બહુ જ બધા લોકો વંચિત લોકોની મેટાફરિકલ ફિલ્મ પણ છે કે જે લોકો ને સતત એવું લાગ્યા કરે છે કે અમે અમારો કોઈ દિવસ નથી આવતો અને એક દિવસ આવે છે અને સત્તાની સામે એક નાનકડો ચોર એ સત્તાને કેવી રીતે દોડાવે છે અને નચાવે છે એના વિશેની નવલકથા છે એના વિશેની આ ફિલ્મ છે એડેપ્ટેશન અમે લોકોએ શરૂ કર્યું અમારી સાથે ઉર્વિશ કોઠારી બિરેન કોઠારી અને જશવંત પરમાર આ ત્રણ લેખકો પણ હતા અને ને ધ્રુણાદ અને અમે લોકોએ આ નવલકથાને ધીરે 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 અમારી રીતે ખોલવાનું શરૂ કર્યું એકસો પાનાની જે નવલકથા છે એમાંથી અમે એક એકસો વીસ પેજની એક અમારી કહી શકાય એવી ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવી અને એ અમે લોકોએ શૂટિંગ કર્યું અને ફિલ્મ અત્યારે બનીને તૈયાર છે તો એકસો ને પંચ્યાસી પાના પરથી અમે બે કલાક પર પહોંચ્યા એના વિશે આગળ કેવી રીતે અમે લોકો આ વાતને આગળ લઈ ગયા છીએ એના વિશે ધ્રુણાદ વાત કરશે ધ્રુણાદ આ ફિલ્મનો દિગ્દર્શક પણ છે અને ફિલ્મનાનો સ્ક્રીન પ્લે એણે લખ્યો છે ને ડાયલોગમાં પણ ધ્રુણાદ લેખક તરીકે ફિલ્મમાં છે તો અભિષેકભાઈએ જેમ કહ્યું અને ચર્ચાનો વિષય જે છે કે નવલકથામાંથી ફિલ્મના સ્ક્રીન પ્લે તરફ કઈ રીતે અડેપ્ટ કરતા હોઈએ છીએ તો એકસો પંચ્યાસી પાના છે અને તમે એકસો પંચ્યાસી પાનાની ઘટનાઓ પ્રમાણે જો લખી નાખો તો બસો અઢીસો પેજની સ્ક્રિપ્ટ થાય કે જે ત્રણ સાડા ત્રણ ચાર કલાકની ફિલ્મ બને જે આમ જે ચાલી રહ્યું છે હમણાં એ પ્રમાણે શક્ય નથી કે તમે એવી ફિલ્મ બનાવો અને લોકો જુએ એટલે તમારે બે કલાકની અંદર બધું સેટ કરવું પડે એકસો વીસ પાનાની અંદર હવે જ્યારે અમે શરૂ કર્યું ત્યારે કોઈ પણ નવલકથામાંથી જ્યારે તમે અડેપ્ટ કરી રહ્યા હોય ત્યારે આ પ્રશ્ન દરેકને આવે જ કે નવલકથામાં એ અવકાશ હોય છે કે લેખક કોઈક પાત્ર અથવા તો જે કોઈ દુનિયા સર્જી રહ્યા છે એ દુનિયાના સર્જન માટે પાત્રોના સર્જન માટે એમની પાસે ખૂબ અવકાશ હોય છે કે બે પાના ચાર પાના પાંચ પાના અથવા તો દુનિયાનું સર્જન કરવું હોય તો અનેક ઘટનાઓ લખી હોય દસ પંદર ઘટનાઓ લખી હોય અને તમને વાંચતી વખતે મજા આવે પણ ફિલ્મમેકર તરીકે અથવા જ્યારે તમારે સ્ક્રીન પર કામ કરવાનું હોય ત્યારે તમે એવી એવો અવકાશ તમારી પાસે હોતો નથી કે તમે એટલું બધી વસ્તુઓ ફિલ્મમાં બતાડી શકો ફિલ્મમાં તમારે એ પહેલી જ ફ્રેમમાં અથવા પાત્રના પહેલાં જ ઇન્ટ્રોડક્શનમાં તમને ખબર પડવી જોઈએ એ ઘટનાઓ તરત થઈ જવી જોઈએ લેખકે દસ ઘટનાઓ વાપરી છે દુનિયાનું સર્જન કરવા તો તમારી પાસે અવકાશ નથી કે દસ ઘટના ફિલ્મમાં બતાવી શકો એટલે તમારે એક બે ઘટનામાં જ એ સૃષ્ટિનું સર્જન કરી દેવું પડે સ્ક્રીન પર ત્યારે તમારે ફિલ્મમેકર તરીકે અથવા લેખક તરીકે નક્કી કરવું પડે કે આ જે કોઈ પણ વન લાઈન છે જે એમણે વાત કરી પાવરફુલ વર્સિસ પાવરલેસ સબળા વર્સિસ નબળા એને અનુસરતી વાર્તામાં કઈ કઈ ઘટનાઓ છે જે તમને ફિલ્મમાં લેવા જેવી લાગે છે અથવા નથી અને તમે એવી કંઈ નવી કલ્પના કરો છો કે નવી જ કોઈ ઘટના ઊભી કરો છો પણ મૂળ વાત એ કે તમારે ખૂબ ધ્યાન રાખવું પડે કે નવલકથાની જેમ તમે લાંબુ લાંબુ ઘણા બધા સીન્સ ને ઘણી બધી વસ્તુઓ ન કરી શકો એટલે તમારે ખૂબ ટૂંકાણમાં એ કરવું પડે ને તરત થઈ શકે એમ ઉદાહરણ તરીકે જેમ કે એમણે કીધું કે રઘલો જે ચોર છે મુખ્ય પાત્ર એ ચોરી કરવા જાય છે તો અશ્વિની દાદાએ લગભગ અઢી ત્રણ પેજનું એનું વર્ણન લખ્યું છે કે આ ચોર છે એ ઉતરે છે કઈ રીતે ફરે છે ચોરી કરે છે એવું હવે તમે વાંચી રહ્યા હોય ત્યારે તમને ત્રણ પાના વાંચવાની મજા આવે પણ જ્યારે હું એને સ્ક્રીન પર બતાડવા જવાનો છું ત્યારે મા મારે એ દિમાગમાં રાખવું પડે અથવા અમારી લોકોની એ ચર્ચા હતી કે પહેલી ફ્રેમમાં રઘલો દેખાય ને આ બધી જ વસ્તુઓ જે દાદાએ અનેક પેરેગ્રાફમાં લખી છે પણ એ બધી જ વસ્તુ પહેલી ફ્રેમથી ખબર પડવી જોઈએ કે જેથી રઘલો એ રીતનો અમારે કલ્પના કરવી પડે કે ફિલ્મમાં કેવો આવશે અને પછી અભિનેતા આવ્યા પછી એના શારીરિક હલન ચલન હાવભાવ એ શું કરશે કઈ રીતે કરશે એ બધાથી જે એમણે ત્રણ પાના લખ્યા છે એ અમે સાવ દસ સેકન્ડમાં કે ત્રીસ સેકન્ડમાં એવી રીતે અમે બતાડીએ તો આ એક ખાસ એટલે કોઈ પણ નવલકથામાંથી જ્યારે ફિલ્મમાં જાઓ ત્યારે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું હોય છે મેં શરૂઆતમાં વાત કરી એમ આ ફિલ્મનું બહુ જ મહત્ત્વનું પાત્ર નવલકથાનું મહત્ત્વનું પાત્ર રઘલો એના માટે અમે લોકો જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ લખાતી હતી ત્યારે ચર્ચા કરતા હતા કેમ કે લખતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક નહીં બહુ જ બધો ટાઈમ એવો હોય કે જ્યારે આડી અવડી વાતો કરીએ દુનિયાની દેશ દુનિયાની ત્યારે પહેલી લેખકોમાં ચર્ચા એક થતી હોય કે આ રોલ કોણ કરશે એમ તો રઘલાના કેરેક્ટર માટે મને અચાનક વિચાર આવ્યો કે આમાં સંજય ગુરડીયા સરને આપણે વાત કરીએ તો કેવું રહેશે એમ અને પછી એ દિવસથી અમને લોકોને થોડી ક્લેરિટી આવી ગયેલી કે સંજય ગોરડીયા આ પાત્રને કરે તો સંજય ગોરડીયાને જેટલા લોકોએ પરફોર્મન્સ કરતાં જોયા હશે લોકોને ખબર હશે એમનો એમની પાસે એક એક્સપેક્ટર છે એ જે રીતે પોતાની જાતને કેરી કરે છે બહુ જ યુનિક છે એટલે મને તરત જ એવો વિચાર આવ્યો કે જો સંજય ગોરડિયા આ પાત્રને કરશે તો જે પાત્ર લખાયું છે એ પાત્રને કદાચ બે સ્ટેપ આગળ લઈ જશે કેમ કે જ્યારે અમે લોકો ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે અને નવલકથા તમે વાંચતા હો ત્યારે ફરક એટલો છે કે જ્યારે તમે વાંચો ત્યારે તમને તમારો રઘલો દેખાય છે તમને દેખાશે કે રઘલો કેવો દેખાય છે તમને દેખાશે કે રઘલો કેવી રીતે ઉતર્યો જેવા અમે લોકો ફિલ્મમાં કોઈ કલાકારને પસંદ કરવાનું નક્કી કરીએ ત્યારે અમારી જવાબદારી દસ ગણી એટલા માટે વધી જાય છે કેમ કે અમને એવી ખબર છે કે તમે ક્યાંક કશેક તમારા મનમાં કોઈ રઘલાની છબી બનાવી છે એ વાચકોની જે મનમાં છબી છે એનાથી સહેજ આગળ જાય તો કદાચ તમને લોકોને ફિલ્મ જોવામાં વધારે મજા આવે એટલે અમે સંજય ગોરડીયાને આ પાત્ર વિશે વાત કરી અને એમને જસ્ટ સંભળાવી ફિલ્મ અને એમણે તરત હા પાડી હવે આપણે એમની સાથે વાત કરીએ કે એમણે રઘલાને કેવી રીતે જોયું અને કેવી રીતે કન્સીવ કર્યો છે મેં આ નવલકથા આની પહેલાં વાંચી નહોતી અને જેવું મને કહેવામાં આવ્યું કે આ પાત્ર મારે ભજવવાનું છે એટલે પહેલું કામ મેં એ કર્યું કે એ નવલકથા જે મારા ટેબલ પર પડી હતી એને લઈ ને મેં નીચે ખાનામાં મૂકી દીધી કે મારે હવે આ વાંચવાની નથી કારણ કે હું જેવી એ નવલકથા વાંચીશ કે હું એક મારા મનમાં એક એવી છબી ઊભી થશે જે કદાચ મારા ડિરેક્ટર નહીં ઈચ્છે કદાચ મને પણ એમ લાગશે કે મારે આ ન કરવું જોઈએ પણ એ ઓલરેડી એ આકૃતિ બની ગઈ હોય ને પછી એને તોડીને પાછી નવી આકૃતિ બનાવવી જરાક મુશ્કેલ હોય છે એટલે મેં એ વાંચી નહીં પણ રઘલામાં મને જે સૌથી વધારે જે સ્ક્રિપ્ટ વાંચતી વખતે જે મને એક જ વાત મને લાગી હતી એ એ હતી કે રઘલાનું ઇનોસન્સ મને બહુ જ આકર્ષતું હતું કારણ કે પહેલાં પહેલી ફ્રેમથી જેવો રઘલો દેખાય છે ત્યારથી પ્રેક્ષકો રઘલાની સાથે હોવા જોઈએ કે રઘલો ચોર છે પણ એ જરૂરિયાતમંદ છે એ બિચારો છે એ થોડો નોટી પણ છે એને ખબર છે કે હું આ પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરમાં આવી ગયો છું એ પાછો દોરડું પકડીને ઉપર જઈ શક્યો હોત પણ એ જતો નથી એ ઉતર્યો છે તો હવે હું તો કંઈક લઈને તો જઈશ જ એમ કરી અને ઇન્સ્પેક્ટરનું બધું જ લઈ જાય છે એટલે એની વર્દી ટોપી રિવોલ્વર પૈસા બધું જ લઈને જતો રહે છે હવે ઇન્સ્પેક્ટર માટે એની વર્દી કેટલી મહત્ત્વની હોય છે એ તમે કોઈ ઇન્સ્પેક્ટરને પૂછો ને તો જ ખબર પડે એટલે પોલીસના ઘરમાં ચોરી આ વાત જ ખૂબ જ કોમિકલ છે એટલે મારા માટે બ્રીફ મારી જાતે આપવાની બ્રીફ બહુ જ ક્લિયર હતી કે રઘલો નબળો છે એ જરૂરિયાતમંદ છે બિચારો છે પણ એના ચહેરા પરનું ઇનોસન્સ છે ને એ એને ગુમાવવાનું નથી એટલે મેં મારું ઇનોસન્સ છે ને એ મેં જાળવી રાખ્યું અને આટલું જ મેં મારી જાતને કહ્યું હતું બાકીનું કામ ઓફકોર્સ પછી ધ્રુવનાથભાઈ મને થોડું ગાઈડ કરતા જાય કે આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો એટલે એની ધ્રુવનાથભાઈની મને મદદ મળે પણ મહત્વની વાત એ હતી કે રઘલો ઇનોસન્ટ છે એ એક વખત લોકોના મનમાં બેસી ગયું ને તો લોકો આ ફિલ્મને સ્વીકારી લેશે અને હાથીના કાનમાં કીડી એ વાત ને લોકો એ વાતની મજા માણશે એટલે મારા માટે આ આટલી જ વસ્તુ હતી મેં કોઈ આના ઉપર વધારે કામ કર્યું નથી કંઈ મેં કોઈ ચોર સાહિત્ય વાંચ્યું નથી કશું જ નથી કર્યું અને જે સહજ છે ને એ જ સારું છે આ મને હંમેશા લાગે છે મારા બધા જ નાટકો માં મારા મેં જે મેં એકસો ને બે નાટકો પ્રોડ્યુસ કર્યા છે અને એનો બધો જ ડેટાબેઝ મારી પાસે છે અને મારી આત્મકથા હમણાં હું જે ગુજરાતી મીડિયામાં આવી રહી છે એમાં હું તારીખ વાર થિયેટર સમય સાથે એ નાટકનું નામ અને એ નાટકનો ક્રમ એ લખું છું એટલે એક લોકોને ખ્યાલ આવે કે આ એકસો બે એટલે એકસો બે જ છે એકસો બે એટલે બાવન નથી એટલા માટે કારણ ઘણીવાર આપણે ત્યાં મોટા મોટા જવાબદાર પત્રકારો પણ લખી નાખ્યા આપણે અઢીસો નાટકમાં કામ કર્યું છે પેલા એ સાડા ત્રણસો પિક્ચરોમાં કામ કર્યું છે ને આવું બધું લખતા હોય છે પણ એવું અને વાત એ છે કે એ એકસો બે નાટકો તમે ધારો કે આખા જીવનમાં કરતા હો અને હજી તો કાઉન્ટિંગ છે હજી બીજા થોડાક એમાં ઉમેરાશે પણ વાત એ છે કે જો તમે એટલા નાટકો કરો છો તો એ નાટકોની વાર્તા કઈ રીતે એ વાર્તા તમને મળી હશે કઈ ફિલ્મ તમે જોઈ હશે તમે કયું નાટક મરાઠીમાંથી જોયું હશે ને એ એડેપ્ટ કર્યું હશે એટલે એની એ વાર્તા અને એના સોર્સની વાત છે કે જેથી કરીને આગળની પેઢીને એ વસ્તુનો ખ્યાલ આવે કે હાઉ ટુ ક્રેક અ સ્ટોરી આ એટલી જ વાત છે બીજું આમાં મારા વિશે નથી એ જે આત્મકથા જે છે ને એ કદાચ છપાયેલી પડશે પુસ્તક તો બનશે જ એનું ત્યારે એ એ આવનારી પેઢીને ખ્યાલ આવશે કે આ આ પ્રકારના નાટકો થતા હતા અને આમાં આવી આવી વાર્તાઓ આવતી હતી એની વે તો આપણે મૂળ વાત ઉપર આવીએ કે તમે જ્યારે પણ કોઈ પણ નવલકથા વાંચો અને પછી તમે એની ફિલ્મ જોવા જાઓ ને તો તમને પહેલી નજરે ફિલ્મ કોઈ દિવસ ન ગમે આ હંમેશા રહ્યું છે અને આ આ વર્લ્ડ વાઇડ ફિનોમિના આ રહ્યો છે મેં બ્લેક ફ્રાઇડે નોવેલ વાંચી અને પછી જ્યારે હું એ ફિલ્મ મેં જોઈ તો મને પહેલી વારમાં નહોતી ગમી એ હંમેશા આવું થતું હોય પણ આ આ ફિલ્મની અંદર કદાચ પહેલીવાર એવું તમને લાગશે કે કદાચ એ વાર્તા જે છે એને લગોલગ ફિલ્મ ચાલી રહી છે અને એ મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વનું પાસું છે તો આ હતો રઘલો અભિષેકભાઈ પણ અને આ નાટકમાં જે ઇન્સ્પેક્ટરનું પાત્ર છે હિતુ કનોડિયા એ એટલે અદ્ભુત કામ કર્યું છે એમણે દર્શન જરીવાલા અરવિંદ વૈદ્ય અને બીજા એવા પચાસ કેરેક્ટરો છે જે અશ્વિની ભટ્ટે ક્રિએટ કર્યા છે અને એમનું આબો આ આમ આમ એટલે જેને કહેવાય ને આમ હુબહુ ચિત્રિકરણ ડિરેક્ટરે કર્યું છે એક એક પાત્રો તમે જોશો ને મારી ચેલેન્જ છે તમને તમે કહેશો કે આ શું એક એક કેરેક્ટરો લઈને આવ્યા છે દીપે દીપ ઇન્સ્પેક્ટર પંડ્યાનો રોલ કરે છે કે જે અમુક વારે પોતળી અને જનોઈ પહેરીને પૂજાની થાળી લઈને પોલીસ સ્ટેશનમાં આવે હવે આવું પાત્ર અશ્વિનીભાઈએ ક્રિએટ કર્યું અને એ દીપે આ બે હુબ એને રજૂ કર્યું છે અને એટલી મને મજા આવી છે જો કે દીપ આમ પણ મારો માનીતો કલાકાર હંમેશા રહ્યો છે પણ અદ્ભુત એણે કામ કર્યું છે તો હવે આશા રાખું કે આપણે દીપ પાસેથી પણ થોડુંક સાંભળીએ આપણે દીપ પાસે જઈએ પહેલાં એક મજાની વાત ફિલ્મમાં એક ઘર બંધ છે જે બે દિવસ માટે પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ રહેવા આવ્યા છે અને ત્યાં ચોરી કરવા માટે રગલો ઉતરે છે એટલે ઉપર બાકોરું પાડવાનું નીચેથી તમારે ફિલ્મને શૂટ કરવાની તમારે બહારથી શૂટ કરવાની ઉપરથી શૂટ કરવાની એ તમે વિચાર કરો કે અમારે કેટ કેટલી તકલીફો પડે એક આટલા સીનને શૂટ કરવામાં તમને જોઈને તો એવું લાગશે કે આ ચલો બે મિનિટનું કોન્ટેન્ટ છે એના માટે અમારે ફાઇટ માસ્ટર બોલાવવા પડે એમની આખી ટીમ આવે અને અમારું હિલ્લારોમાં જેમણે કામ કરેલું છે હિન્દી સિનેમામાં બહુ જ બધી ફિલ્મો કરી ચૂક્યા છે પ્રદ્યુમન કુમાર સ્વૈન પી કે સર પી કે સરને બોલાવ્યા એમના માણસો આવ્યા બધું સેટઅપ થયું ક્રેન બેન લાગી એમનો માણસ બોડી ડબલ થઈ ગયો સંજય સરનો એમના કપડાં પહેર્યા અને બધું બધું જે કરવાનું છે લોંગ શોટમાં એ બધું કરી નાખ્યું એ માણસ ઉતર્યો ઉપરથી પડ્યો બધું થઈ ગયું અને પછી અમે એવું એવું સ્કેડ્યુલ રાખ્યું હતું કે બધું પતે પછી સર આવે અને એમના જે ક્લોઝઅપના ને બધું છે એ બધું શૂટ કરીએ અમે લોકો તો એમનો પહેલો દિવસ હતો એટલે રાત હતી એ બધું થઈ ગયું આઠથી અગિયાર બાર વાગ્યા સુધી અમે કર્યું ને બારેક વાગે આવ્યા અને આવ્યા પછી એમને કહ્યું કે આવું આવું હતું એમ તો કે મને કેમ ના કહ્યું હું કરી નાખત ને યાર હવે મને એવું થાય કે યાર તમારી ઉંમર તો જુઓ તો મેં તમારે ક્યાં ઉપર ચડવું છે એમ તો નહીં 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 મેં કરુંગા ના તો પેલો પીકે કે માસ્ટર સાંભળી ગયા તો એ કંઈ એ કરી લેંગે તો એને સાચે એમને ચઢાવીને પાછા શોર્ટ લીધા કેટલાક અને અમને લોકોને અમારે ચીટિંગ ઓછું કરવું પડ્યું છે ફિલ્મમાં કેમ કે તમને જે દેખાશે સંજય ગોરડિયા ઉપર છે ઉપરથી બધું કાઢે છે અમે નીચેથી કેમેરા રાખીને શૂટ કર્યું છે અમે લોંગ શોટમાં શૂટ કર્યું છે આ બધું થઈ ગયું બહુ મજાની વાત પણ પછી એ રાતના અંધારામાં થોડી લાઇટ આવીને ત્યારે પ્રદ્યુમન કુમાર સ્વેન પી કે સર અને સંજય ગોરડિયા એકબીજા સામે જોઈને હસવા લાગ્યા કેમ કે બંને પચીસ વર્ષ પછી મળ્યા હતા પચીસ વર્ષ પહેલાં એક લેજેન્ડરી ફિલ્મનો લેજેન્ડરી સીન બંને સાથે ભજવ્યો હતો એક ફિલ્મ છે ઈશ્ક નામની જેમાં સંજય ગોરડિયાનું પેલું પાઇપ કાપવા વાળો સિકવન્સ તમે જોયો હશે અને એમાં અજય દેવગન અને આમિર ખાન બંને જણા છે એમાં અજય દેવગનનો બોડી ડબલ જે છે ને પી કેસર હતા અને આ કાપતા હતા પેલી પાઇપ પચીસ વર્ષ પર પછી એ લોકો અંધારામાં બે કલાક કામ કર્યા પછી અચાનક એકબીજા સામે જોઈને હસવા લાગ્યા અને કહેવાય અરે આમ તો મિલે છે અને એ રીતે બંને જણાનો મિલાપ થયો અને અગેન કોઈક પણ એક્ટર આ ઉંમરનો એક્ટર એ આ રીતે તમને હેલ્પ કરે એ એ અમને લોકોને પ્રોડ્યુસર તરીકે ડિરેક્ટર તરીકે બહુ જ મજા આવે અને બહુ સુંદર રીતે અમે એ સીનને બહુ જ સરસ રીતે સ્ક્રીન પર લાવી શક્યા એટલે આજે જાહેરમાં એમને થેન્ક યુ હવે બીજું એક પાત્ર આ સતત આ ઉંમર આ ઉંમર એટલે શું સતત આમ અને હું માન માન મારી જાતને હું ઓટો સજેસ્ટ કરું છું રોજ સવારે ઊઠીને કે એ જ જસ્ટ અ નંબર હું રોજ કહું છું મારી જાતને આ અઠવાડિયા પંદર દિવસનું મારું ઓટો સજેશનને એમણે ધોઈ નાખ્યું તમે મારા નાટકો જુઓ હું નાટકમાં એક વખત એન્ટર થાવ કે નાટક પતે ત્યાં સુધી હું સ્ટેજ ઉપર એનર્જી સાથે કામ કરતો હોઉં અને આમાં આ ઉંમર આ ઉંમર શું કશું નથી યાર એક વીગ પહેરવાની છે બાકી મારો ચહેરો છે ને જેમાં મારું કોન્ટ્રીબ્યુશન જરાય નથી મારો ચહેરો છે ને એ બેબી ફેસ છે હું હું ચેલેન્જ મારીને કહું છું એસી વર્ષે પણ હું વીગ પહેરીને પાંત્રીસ વર્ષના છોકરાનો રોલ કરીશ એટલે વાર્તાના હ્યુમરની વાત હમણાં હમણાં થોડી ડિટેલમાં કરીએ પણ જેવી રીતે એમની પર્સનાલિટી છે ને અમે લોકો જ્યારે આ કરવાનું શરૂ કરેલું ત્યારે એ જ હતું કે કોને કહીએ બધા જ પાત્રોમાં એવું છે કે કોને કહીએ કઈ રીતે કહીશું કોણ કરી શકશે કોણ આમાં સેટ થશે દરેક નાના નાના પાત્રોમાં પણ આ પ્રકારના એક્ટર્સ કે જે લોકો આટલા ક્લિયર હોય ને જે આ પ્રકારનું પોતે જીવી પણ રહ્યા હોય કે જેના કારણે આ બુકમાં રહેલી અશ્વિની દાદાએ લખેલા પાત્રો એ સ્ક્રીન પર જીવંત થઈ શકે કે જેમાં અમારે ડિરેક્ટર તરીકે કે લેખક તરીકે પણ થોડી ઓછી મહેનત થાય અને આ જે સોર્સ મટીરિયલ છે એમાં જે કલ્પના થઈ શકે હું કરું કે અભિષેકભાઈ કે કોઈ પણ એક કલ્પનાની ખૂબ નજીકના કેરેક્ટર મળી શકે એના માટે આવા એક્ટર્સ જોઈએ એમ અને હવે ઇન્સ્પેક્ટર પંડ્યા વિશેની વાત નવલકથા કેટલા લોકોએ વાંચી છે એ એવું પાત્ર કે જે ફિલ્ટર વગર બોલી જાય છે અને એને ફરક નથી પડતો કોણ છે એની સામે એવું એક પાત્ર હતું અને અમારો આ ફિલ્મનો અમારો મારો પાર્ટનર નિર્માતા અને ક્રિએટિવ હેડ મીથ એ એક દીપની ફિલ્મ જોઈને એની પિન ચોંટી ગઈ હતી કે આ દીપને કહીએ આપણા રોલ માટે અને દીપ જો દેખાવે હેન્ડસમ લાગે છે બહુ અને આ પાત્ર જે હતું ને એ પાત્રની ઉંમર થોડી સહેજ આના એની જે ઉંમર છે ને એનો જે દેખાવ છે એના કરતાં થોડી વધારે હતી અને દીપને એવું કહ્યું ફોન કરીને કે દીપ આવું કંઈક વિચારીએ છીએ તો દીપે કહ્યું કે કેટલું વજન વધારવાનું એમ બોલો ને યાર મેં કીધું બહુ સરસ પછી એ પાછો બહુ સરસ હ્યુમર કરે છે એટલે એણે કીધું ઘટાડવાનું હોત તો આવું ના બોલે પણ વધારવાનું છે તો કે વધારી દઈશ એમ એને એને એનું શરીર વધાર્યું અને સતત સંપર્કમાં રહેતો હતો કે આપણે શૂટિંગ ક્યારે કરીએ છીએ કેમ કે મારું વજન કેટલું વધશે હું ઘડિયાળ ઘડિયાળના કાંટાની સાથે સાથે મારો વજનનો કાંટો બી જોયા કરું છું ચિંતા ના કરતા થઈ જશે થઈ જશે એમ કરીને પછી પંડ્યાનું પાત્ર એને ભજવ્યું અને ડીપનું ટાઈમિંગ હ્યુમ બહુ મસ્ત છે હ્યુમરનું પણ પંડ્યાના જે જે પાત્રના જે ડાયલોગ લખાયા છે એનું ટાઈમિંગ પણ બહુ ગજબ હતું એટલે આપણે દીપ પાસેથી જાણીએ કે એને કેવી રીતે એને કન્સીવ કર્યું સૌથી પહેલાં તો થેન્ક યુ ટીમને જે મને પહેલાં રોલ આપ્યો ચેલેન્જિંગ રોલ હતો કારણ કે જેમ કીધું એમ ઉમર અરાઉન્ડ બેતાળીસથી પિસ્તાળીસની આયુનું બતાવવાનું હતું મારા જેવા માટે અને ઉપરવાળાની દેન કહી લો કે ફેમિલી હેરિડિટી કહી લો વાળ ઓટોમેટિક થોડા સફેદ આવે જ છે દાઢીમાં પણ ને માથામાં પણ હા થોડું હજુ નજીક હા તો સોરી હું એ બી માઇકમાં ભૂલી ગયો તો એટલે એવું હતું અને પછી વિચારી લીધું કે આ કરવાનું તો છે જ એટલે વજન ખાતો ગયો પીતો ગયો જલસા કરતો ગયો મસ્ત જે જે જગ્યાના લોકો અત્યાર સુધી પહેલાં સજેશન આપતા હતા ને કે અહીંયા જઈને આનું ટ્રાય કરજે એ બધું કર્યું એક જગ્યા નથી છોડી એમ અને ખાઈ પીને મોજ કરીને વજન હવે ઘટાડવું થોડું તકલીફ પડે છે પણ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ તમે કદાચ પિક્ચર જ્યારે જોવા જશો ત્યારે કદાચ તમને હું આમ દેખાશે કે આ નવલકથાવાળો પંડ્યા છે પણ આ સાચો દીપ નથી કદાચ તમને એવું થશે ત્યાં સુધી કારણ કે એનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને એની અંદર ખૂબ જ મહેનત ધ્રુવનાથ સરની અભિષેક સરની આખી ટીમની પણ છે ડાયલેક્ટ ટ્યુટર એક રાખવામાં આવ્યા હતા કારણ કે હું મૂળ દક્ષિણ ગુજરાતનો આખું સમય મારું જીવન જે છે ભણતરને બધું વડોદરામાં થયું એટલે થોડુંક વાપીથી તાપીને થોડું ઘણું વડોદરા આવે છે પણ આમાં થોડી ચરોતર ભાષા હતી એટલે શીખવાડવા માટે ડાયલેક્ટ ટ્યુટર કુમાર ભોઈસરને બોલાયા હતા એમની સાથે મેં પહેલાં કોલેજના દિવસોમાં નસીબે કામ કર્યું હતું એટલે મારા માટે થોડું સહેલું થઈ ગયું હતું એમની સાથે ઇન્ટરેક્ટ કરીને પહેલાં સિલી ક્વેશ્ચન્સ પણ પૂછવા કે આવું હોય આવું છે કે આવું બોલે એમ એટલે કોઈ બીજું હોય તો કદાચ બે સોટી માર દે પણ મને એ નથી પડી સારી રીતે રહ્યું પાત્ર બહુ સારી રીતે એસ્ટાબ્લિશ કર્યું અને મને છે ને એક બીજી ટેવ બી છે જેમ ઇન્ટ્રોડક્શનમાં બી કીધું કે સ્ટેન્ડઅપ કોમેડિયન છું ને એટલે થોડું ઘણું ઇમ્પ્રોવાઈઝ કરવાનું મને ગમે છે તો હવે આ નવલકથા પરથી બને છે તો તેમાં હું ઇમ્પ્રોવાઈઝ એવી રીતનું તો કેવું કરું કે નવલકથાનું જે સોલ છે એ ના જાય અને સાથે પાત્રનું સોલ કે વાર્તામાંથી ભટકી ના જઈએ ને પંડ્યા કંઈક અલગ જ બની જાય જે વિચાર્યો તો એનાથી અલગ તો હું મારા રૂટીન પ્રમાણે નેક્સ્ટ ડે જે શૂટ હોય જે સીન હોય તે સીન અને એની આગળ પાછળના પાંચ પાંચ સીન વાંચીને એના ઇમ્પ્રોવાઇઝેશન રેડી બી કરતો અને પછી દરરોજ સવારે સપોઝ આઠ વાગ્યાનો કોલ ટાઈમ હોય તો મને ખબર છે ધ્રુવનાથ સર સાત વાગે પહોંચી જવાના છે તો હું સાત વાગે સેટ પર પહોંચી જતો ઇનિશિયલી બે ત્રણ દિવસ એમણે બી સહન કર્યું પણ પછી પાછળથી એ બી કંટાળતા હતા કે જેવું મને તો પલટી મારીને જતા રહે એમણે તો અભિષેક સરે તો અરે અભિષેક સરે તો સેટ પર એક વાત કીધેલી અભિષેક સરે એમ કહી દીધેલું કે મને લાગે ત્યાં સુધી દીપને આપણે કોરાઈટરમાં નામ લખાવવું પડશે એ હદ સુધીની વાત આવી ગઈ હતી અને જ્યાં જ્યાં એમણે ઇમ્પ્રોવાઇઝેશનની ના પાડી તેમાં દુઃખી ના થયો પણ એની અંદરથી શીખ્યો કે કેમ આ પાત્ર માટે આ વસ્તુ નથી અને આની જગ્યાએ શું કરી શકે છે ને કેમ આ લખાયું છે એ જ પરફેક્ટ છે અને જ્યાં જ્યાં અપ્રિશિએટ બી કર્યું છે ત્યાં પણ એ વિચાર્યું કે અચ્છા હું બરાબર લાઇનમાં વિચારી રહ્યો છું એટલે એ બધી વસ્તુઓનું મને જે ફ્રીડમ આપવામાં આવ્યું હતું એ મને ખૂબ જ ગમ્યું અને મને બી ના પાડી દીધી હતી નવલકથા નહીં વાંચતા એ એક વસ્તુ હતી જે મને ગમી કારણ કે મને વાંચવાનો એટલો શોખ નથી આઈ નો હું એટલે જ હું મને આ હું કહું છું ને હું બહુ ગદગદ ફીલ કરી રહ્યો છું આ સ્ટેજ ઉપર અત્યારે આમની સાથે બેસીને લાઈક હું પોતાને એટલો ક્વોલિફાઈડ બી નથી ગણતો જ્યારે સાહિત્યની વાત આવે ત્યારે પણ અને મને ના પાડી દીધી કે નહીં વાંચતા નહીં વાંચતા અને પછી એક દિવસ મિતભાઈ સાથે બેઠો હતો અને એમણે મને કીધું કે તમે વાંચન ચાલુ કરો મિતભાઈ ત્રણ ચોપડી વાંચી લીધી છે હા યસ એ ત્યાં બેઠા છે લગભગ પંદર વીસ દિવસ પહેલાં જ અમે મળ્યા હતા અને ત્યારે એમણે કીધું દીપભાઈ તમે વાંચન ચાલુ કરશો તમે વાંચ્યા વગર આવવા છો તો વાંચશો ને તો પથારી ફેરવી નાખશો આ એમના શબ્દો હતા એટલે એના પરથી મેં હવે ધીરે ધીરે ચાલુ કર્યું છે અને હવે મેં આજે મને ધ્રુવનાથ પ્રોમિસ બી કરી છે કે આ ચોપડી એ મને આપવાના છે કારણ કે નાવ આઈ એમ અલાઉડ ટુ રીડ ધીસ કારણ કે ચોપડીનો પંડ્યા ને કદાચ મૂવીમાં કરેલા પંડ્યામાં એમનામાં સેજ ફરક હશે ઓગણીસ વીસનો કે આપણે આ બતાવવાનું છે ને એ જરૂરી છે અને એ જો હું વાંચી લઉં તો કદાચ ના આવત એટલે કદાચ મને રોકવામાં આવ્યો હતો પણ આજે તો ઘરે જઈને પૂરેપૂરું વાંચી નાખીશ આ હતો પંડ્યા અને મને ગમ્યું પંડ્યાનું કેરેક્ટર બહુ રંગીન કેરેક્ટર છે હા શ્રેય લઈ લેવાનો એમ આપણે તો બધું એ જ છે કે કોઈ કંઈ બી કરે ને કે બહાર ચકલી બી હકી તો મેં એને દાણા ખવડાયેલા એટલે એમ એવો છે પંડ્યા એટલે હા નહીં તમે ના પાડી હતી સ્ટેજ પર આવી વાતો નહીં કરવાની સર મારું હ્યુમર ત્યાંથી જ નીકળે છે એટલે આમાં મજા એવી છે કે રાઠોડ સાહેબના ત્યાં ચોરી થાય છે રાઠોડ સાહેબ તો બે દિવસ પહેલાં જ આવ્યા છે એટલે રાઠોડ સાહેબની જે ટીમ છે એમના જે હેડ કોન્સ્ટેબલ છે એમનું નામ છે પ્રભુસિંહ અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં એક વહીવટદાર હોય જેના જેની બહુ ઓળખાણો હોય જેનું બહુ ચાલતું હોય ને જે બધું જ મેનેજ કરી શકે એ રોલ દર્શન જરીવાલા કરે છે પણ ધ્રુણાદ માટે ક્રિટિકલ એવું હતું કે આ દીપને તો તમે સાંભળ્યો દીપ પીએસઆઈ છે એની સાથે બીજા સાત આઠ નવ નવ જેટલા પોલીસવાળા છે આજુબાજુ અને બધા જ આવા અલગ અલગ પ્રકારના લોકો ભાત ભાતના લોકો એમ એટલે ધ્રુનાજ માટે રાઇટર તરીકે એ ક્રિટિકલ તો હતું જ જ્યારે ફિલ્મ લખતા હતા અમે ત્યારે કે આપણે અશ્વિની ભટ્ટના શબ્દોને આકાર આપી રહ્યા છીએ એટલે અમે બહુ સભાન હતા એના હ્યુમરને લઈને એટલે એવું આ સ્ટેજ પરથી કહીશ કે અમારી ફિલ્મ હોય એટલે બિલો ધ બેલ્ટને એવું બધું તો ક્યારેય ના હોય પણ છતાંય અશ્વિની ભટ્ટનું જો હ્યુમર છે એની સાથે સાથે ચાલીને આપણે કશું કેવું એવું સર્જવાનું છે જે કોઈક જોવે એમના એમના ફેન બહુ બધા લોકો છે એ લોકોને એવું લાગવું ના જોઈએ કે આપણે કુસેવા કરી છે સાહિત્યની એમ એ તો હતી જ પણ જૂના તકલીફ એ હતી કે દીપ જેવા આવા બધા જ એક્ટર્સ એ લોકોને કંઈકનું કંઈક કરવું હોય દરેકે દરેક સીનમાં અને સતત એવી ચિંતા કે આ ક્યાંય જતું ના રહે એમ કેમ કે એક્ટર છે ને એ જ્યારે મૂડમાં હોય ને ત્યારે ક્યાંક કંઈક એવું મેજિક કરી નાખે કે તમને મજા આવી જાય પછી જ્યારે તમે એડિટ ટેબલ પર બેસો ત્યારે તમને લાગે કે આ વર્ક નથી કરતું અથવા તો આ બહાર જતું રહ્યું છે એમ તો એક સાથે આટલા બધા લોકોને સંભાળવા એટલા બધા લોકોની પસંદગી કરવી એ બધું માટે કેટલું ક્રિટિકલ હતું કહેશે એટલે આપણે વાંચીએ છીએ તો ખબર પડે કે બે ચાર મુખ્ય પાત્રો જ છે જેમની આસપાસ વાર્તા રહે છે નવલકથામાં કે ઇન્સ્પેક્ટર રાઠોડ છે કે રઘલો અથવા જે હેડ કોન્સ્ટેબલ પ્રભુસિંહ અને પછી નવલકથામાં એવું છે કે આસપાસ આ બધા પાત્રો છે જે હશે જેમનું નવલકથામાં બહુ કંઈ એવું વર્ણન નથી અને એમના આ એમને કંઈ કરવા મળતું નથી નવલકથામાં પણ જ્યારે ફિલ્મ અડેપ્ટેશન શરૂ કર્યું ત્યારે ખબર પડી કે ભલે આ બે પાત્રો રહ્યા પણ એમની આસપાસ સ્ટેશનમાં બીજા દસ જણા તો રહેવાના જ છે નવલકથામાં ભલે કંઈ નથી રાખ્યું હું એ લોકોને ખાલી ફરતા દેખાડી નહીં શકું એટલે મારે એવા પાત્રો ઊભા કરવા પડશે એવા પાત્રો લખવા પડશે અને જેટલી મહેનત મુખ્ય પાત્રોમાં થાય એવી જ રીતે આ પાત્રો માટે પણ કે સાત જણા આઠ જણા સતત દરેક સીનમાં છે જ અને એ લોકો એ લોકોના સ્વભાવ અલગ છે શરીર અલગ છે એમની પ્રકૃતિ અલગ છે એ પ્રકારના એમના ડાયલોગ્સ એટલે ડાયલોગ્સમાં એટલી બધી મહેનત કે જે નવલકથામાં ક્યાંય છે નહીં પણ અડેપ્ટ કરતી વખતે અમારે આ બધી મહેનત કરવી પડી કે આ બાકીના બધા જ પાત્રોના ડાયલોગ્સ એ લોકો શું કરશે એમની મોરલ શું છે બિલીફ શું છે એ લોકો શું બોલશે કઈ રીતે રહેશે કોની સાથે કઈ રીતે વર્તન કરશે જે નવલકથામાં એટલું બધું નથી પણ અમે ફિલ્મમાં એ કર્યું છે કે જે કદાચ તમે જોવા જશો તો તમને ખબર પડશે અમને લોકોને કહેવામાં આવ્યું છે કે સમય હવે થઈ ગયો છે હજી જેટલો સમય છે એમાં તમારા સવાલ જવાબ આપણે લઈશું પણ છેલ્લે ખાલી એટલું કહીશ કે આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર રાઠોડનું પાત્ર હિતુ કનોડિયા ભજવે છે આ ફિલ્મમાં કોન્સ્ટેબલ પ્રભુસિંહનું મહત્ત્વનું પાત્ર દર્શન જરીવાલા ભજવે છે અને આ ફિલ્મનું એક બહુ જ અગત્યનું પાત્ર છે જે પાત્રને કાસ્ટ કરવું એ બહુ જ ક્રિટિકલ હતું મારા માટે પણ ધ્રુણાથ માટે પણ ને અમારી કાસ્ટિંગ ડિરેક્ટર એકતા માટે પણ અને એ પાત્ર છે છનાલાલનું કેરેક્ટર અને છનાલાલનું કેરેક્ટર અમદાવાદમાં રંગભૂમિમાં ખૂબ મોટું નામ કરીને પછી મુંબઈ ગયેલા અને પછી ટેલિવિઝન પણ કરે છે અત્યારે અને ખૂબ બધા નાટકો કર્યા છે એવું એક નામ જે બ્યાસી વર્ષના એક્ટર છે પણ તમને સતત એવું ફ્લોર પર લાગે કે આ માણસ સૌથી યંગ છે એવા અરવિંદ વૈદ્ય એ છનાલાલનું પાત્ર ભજવે છે જે અત્યારે અનુપમા સિરિયલમાં બાબુજીનું કેરેક્ટર ભજવે છે એમણે એમની સિરિયલમાંથી સમય કાઢીને આ ફિલ્મ કરી અને બહુ સરસ રીતે એમણે આ પાત્રને ભજવું ભજવ્યું છે આ આ ફિલ્મના બીજા બે અગત્યના પાત્રો એક જયંતિ જાગ્રત નામનો એક પત્રકાર છે એ કૃણાલ પંડિત ભજવે છે અને ચંપા ચાંપાનેરી જે એનજીઓવાળા બેન છે એ પાત્ર તેજલ પંચાસરા આ ફિલ્મમાં ભજવે છે હવે હજી તો બહુ બધી વાતો અમે લોકો આ સ્ટેજ પરથી કરી શકીએ આ ફિલ્મ વિશે એની નવલકથા એના એડેપ્ટેશન વિશે પણ આપણી પાસે સમય ઓછો છે તો હવે તમારા સવાલો આપણે લઈએ અને તમારા સવાલોનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીએ આપણી પાસે છે પંદર એક મિનિટ હાથો કરીને તમે સવાલ પૂછી શકો છો કમઠાણ તો બહુ સરસ અને મનગમતી નવલકથા છે જ પણ અશ્વિન દાદાની પણ એવી બીજી ઘણી બધી નવલકથાઓ છે જેના પરથી ફિલ્મ બની શકે એના સિવાય પણ ગુજરાતીમાં બહુ જ સરસ નવલકથાઓ છે જેમ કે હરકિશન મહેતાની નવલકથાઓને પણ પડદે જોવાનું ગમે તમારા માટે અવસર મળે તો આના સિવાય કયા નવલકથાને કે પ્લોટને લઈને તમે ફિલ્મ બનાવવા માંગો ઘણી બધી નવલકથાઓ છે પણ એક મેઘવાનની એક નવલકથા છે ખડખૂટ્યા એના પર મારે કામ કરવું જોઈએ મારી પત્ની તેજલ મને બહુ જ વર્ષોથી કહે છે અને એ નવલકથા એમની બીજી એક નવલકથાનું બહુ સુંદર એડપ્ટેશન ટેલિવિઝનમાં થયેલું મારી પરણેતર એ બહુ સુંદર રીતે એ એડપ્ટ થયેલી એમની જ આ નવલકથા છે એ કરવાનું મન થાય એમ પણ નવલકથાઓને ક્યારેય પણ ફિલ્મના પડદા પર લાવતી વખતે એક થોડી જવાબદારી તો છે પણ થોડી બીક પણ લાગે કેમ કે જે પ્રકારે આ આ નવલકથાઓ કહેવાય છે લોકોની અપેક્ષાઓ નવલકથાથી બહુ વધારે હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે એટલે કમઠાણ વખતે પણ અમને એ દ્વંદ તો બહુ થયેલો કે અશ્વિની ભટ્ટને જે લોકો ઓળખે છે માણસ તરીકે એ લોકોને એવી ખબર ખબર હશે કે એમણે જે જે બીજી ઓથાર લખી છે એમણે જે આખેટ લખી છે એમની એ બધી નવલકથાઓ છે એમાં એમનું ક્રાફ્ટ તમને દેખાય તમને ખબર પડે કે આ એક બહુ આમ ગજબ ભાષા સાથે રમી શકનારો બહુ અદ્ભુત વણાંકો લાવનારો લેખક છે પણ અશ્વિની ભટ્ટને તમે જો મળ્યા હોવ ને તો તમને આ એમણે જે છેલ્લે છેલ્લે જે ત્રણ લઘુનવલો લખી કસબ કરામત અને કમઠાણ એમાં તમને ક્યાંક કશે કે અશ્વિની ભટ્ટનું એક્ઝેક્ટ એ કેવા પ્રકારના માણસ હતા એ કેવા પ્રકારનું વ્યક્તિત્વ હતું એ જોવા મળે અમને આનંદ એ વાતનો છે કે અશ્વિની ભટ્ટનું આખું બોડી ઓફ વર્ક જોયું અને પછી અમને લોકોને ઉર્વિશ કોઠારીએ કહ્યું ત્યારે ખબર પડી કે અશ્વિની ભટ્ટની બે નવલકથાઓ લખ લખતા હતા અને અડધી રહી ગઈ એક કોરટ અને એક કડદો એમણે છેલ્લી જે પૂર્ણ નવલકથા લખી અશ્વિની ભટ્ટના આખા બોડી ઓફ વર્કમાં તમારે છેલ્લી નવલકથા જો એનું નામ બોલવું હોય તો એ નવલકથાનું નામ છે કમઠાણ એટલે અમને એ બહુ આનંદ થાય છે કે આ એક સર્જકની છેલ્લી નવલકથા જે એમને બી લખીને બહુ મજા આવેલી અને એમને એ મસ્તીમાં પણ એવું કહેતા હતા કે આ અમુક બધા લેખકો મારા મિત્રો છે હું બતાવી દઉં કે હું બી હ્યુમર લખી જાણું છું બીજી એક ખાસ વાત એ છે કે નવલકથા પરથી ફિલ્મ બનાવીને એ બહુ મુશ્કેલ કામ છે નવલિકા હોય શોર્ટ સ્ટોરી પરથી ફિલ્મ બનાવો એ વધારે વ્યાજબી છે નવલકથા પરથી તમે જ્યારે ફિલ્મ બનાવો એના કરતાં ટીવી સિરિયલ બનાવો એ વધારે યોગ્ય છે ફિલ્મ બનાવવા માટે તમારે શોર્ટ સ્ટોરી લેવી પડે અને કમઠાણ બહુ જ સરસ રીતે એડેપ્ટ કરી છે એક અને બીજું કે કમઠાણ ચારસો પાનાની નવલકથા નથી એક એડવાન્ટેજ હતો લેખકો માટે નહીં તો તમારે ચારસો પાનામાં પછી ઘણા બધા સપ્લોટ આવે તમારે જેમ ટેલિવિઝન સિરિયલમાં સપલોટ આવે છે એવી રીતે આમાં પણ ખૂબ બધા સપ્લોટ આવે એટલે તમારે એ બધા સપ્લોટને તમારે ચાતરીને તમારે મુખ્ય ધારામાં તમારે જો ફિલ્મ લખવાની હોય એ બહુ જ ચેલેન્જિંગ થઈ જાય કારણ કે તમને બધું જ ગમતું હોય બધા જ પાત્રો ગમતા હોય બધા જ વળાંકો ગમતા હોય એટલે તમે પછી એમાંથી તમે મુક્ત ન રહી શકો તમે પિંજર નામની તમે ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે એ એ એ પિંજર બનાવતી તમે જ્યારે જુઓ તો ખ્યાલ આવે કે કેટલી બધી આમ તેમ ફંટાઈ રહી છે યુ નો સરસ્વતી ચંદ્રમાં ગુળસુંદરીનો ઘર સંસાર પહેલાં બની પછી સરસ્વતી ચંદ્ર બની પણ એમાં પણ ટ્રેક એક જ રાખવામાં આવ્યો હતો ખૂબ બધું ખોલ્યું નહોતું અને એ રીતે બહુ સ્માર્ટ વર્ક તમારે કરવું પડે જો નવલકથા પરથી ને એ પણ દળદાર નવલકથા પરથી બનાવો તો બાકી મને એવું લાગે છે કે શોર્ટ સ્ટોરી પરથી તમે ફિલ્મ બનાવો એ વધારે યોગ્ય છે અને તમે જેમ કીધું એમ કે આ વાર્તા જેમ મળી એમ બીજું પણ વાંચન કરી રહ્યા છીએ તો જો કોઈક સરસ મળશે તો ચોક્કસ આની જેમ બનાવવાની ઈચ્છા ખરી જ યસ આગળ અહીંયા આપણે હાલમાં એટલે કે વર્તમાનમાં હિન્દી ચિત્રપટો અને દક્ષિણા ચિત્રપટો બંનેમાં ઘણો ફર્ક હોય છે અને દક્ષિણા ચિત્રપટો હંમેશા લગભગ હિન્દી ચિત્રપટોથી ચડિયાતા અને વાસ્તવિકતાની ઘણી નજીક હોય છે અને લગભગ બધાને જોવા ગમે છે એમ તો આપણા ગુજરાતી ચિત્રપટો એ સ્તરે ક્યારે પહોંચશે એવી એક ગુજરાતી તરીકે મને કે આશાને ઈચ્છા જાગી છે એ એવું ગર્વથી નહીં કે કે મારો મિત્ર મને એવું કહેતો હતો કે તારી પિક્ચર તો મ્યુટ કરી દો તો હિન્દી પિક્ચર જેવી લાગે છે એવું મેકર કહેવાનું બંધ કરશે ને ત્યારે કદાચ આપણને આપણી ભાષાની ફિલ્મો મળશે તમે તમારી ફિલ્મમાંથી ગુજરાતી પણ કાઢી નાખો અને પછી સાવજ ફિલ્મ ના રહે ને તો તમારી ફિલ્મ છે પણ જો આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે કોઈક ભાષા જેવી ફિલ્મ બનાવીએ તો કદાચ આપણે લોકો નિષ્ફળ જઈશું અને અમે લોકોએ હિલ્લારોમાં પણ એ જ પ્રયત્ન કરેલો અને કમઠાણમાં પણ એ જ પ્રયત્ન કર્યો છે કે આ આપણી વાર્તા છે આપણા લોકો છે આ લોકો આપણી જેમ બોલવા જોઈએ આ લોકો આપણે જેમ જિંદગી જીવીએ છીએ એવી જિંદગી જીવવા જોઈએ આમાં સુગંધ ગુજરાતીપણાની આવવી જોઈએ એ સતત અમારું અમારું એ એ દ્વંદ હોય જ છે અને એ જ્યાં સુધી નહીં નહીં ટકે આપણી ફિલ્મોમાં ત્યાં સુધી કદાચ આપણે આપણો આપણો જે અવાજ છે આપણો જે વોઇસ છે વર્લ્ડ સિનેમામાં એ કદાચ ઊંચો નહીં કરી શકીએ એમનો સવાલ છે ત્યાં પાછળ પાછળની બાજુ વોલન્ટિયર અભિષેક સર માટે બહુ જ રિસ્પેક્ટ છે અને એમણે જે વાત કરી કે મૂવી સાયલન્ટ કરી અને બધાને સંભળાય ને સમજાય એના માટે હું બહુ જ મોટી કોમ્પ્લિમેન્ટ આપીશ ઇફી ગોવામાં મીરામર બીચ પર જ્યારે સ્ક્રીનિંગ હતું હેલારોનું મારી સાથે એટલા બધા એનઆરઆઈ અને નોન ઇન્ડિયન્સ ફોરેનર્સ બેઠા હતા અને એ લોકો એટલા બધા ખુશ થયા હતા હેલારો જોઈને અને મને મેં સામેથી કીધું કે હું ગુજરાતી છું હું ગુજરાતથી ઇફી અટેન્ડ કરવા છું અને મેં હેલારો ઇફીમાં જોયું અને ખુશી જે હતી ને એ બિયોન્ડ કોઈ બી શબ્દ કરતાં બહુ જ ઊંચી હતી અને એમને સાબિત કરીને બતાવ્યું કે લેંગ્વેજ છે જ નહીં સિનેમાને અને વાત નવલકથા પરથી કે હેલ્લારો પછી પહેલું મારા માઇન્ડમાં આવ્યું હતું કે કુંદનિકા કાપડ્યાની સાત પગલાં આકાશમાંથી જો અભિષેક સર એડેપ્શન કરીને કંઈ જોરદાર વસ્તુ બનાવે ને તો એ નેશનલ એવોર્ડ બીજી વખત આવી જશે ફરીથી અભિષેક સરના નામ પ્રયત્ન કરીશું ઓકે કોઈનો સવાલ છે હવે યસ એક લાસ્ટ સવાલ આપણે અહીંયાથી લઈ લઈએ અભિષેકભાઈ અશ્વિની ભટ્ટની હિરોઈન્સ એવી કોઈ હિરોઈન આપણી ઇન્ડસ્ટ્રીમાં એક્ઝિસ્ટ કરે છે ધૂણા જવાબ આપે છે કહે છે કે એઆઈની મદદથી બનાવવી પડશે આ અશ્વિનીભાઈની ત્રણ નોવેલ છે કસબ કરામત અને કમઠાણ આ ત્રણે એક સિક્વલ છે યુ નો અને એમાં એક પન્ની ફોઈનું કેરેક્ટર છે તમે આ ફિલ્મમાં જે પન્ની ફોઈ બન્યા છે એને તમે જોશો તો તમે કહેશો કે આ જે સ્ત્રીપાત્ર હું હિરોઈનને એવા બધા એને ઢાંચામાં ઢાળવા નથી માગતો પણ એ તમે પન્ની ફોઈનું પાત્ર જે આમણે જે એક્ટર પસંદ કર્યા છે ને જે રીતે એમની સજાવટ કરી છે તમે નક્કી તમે કહેશો શિલ્પાબેન ઠાકર કરીને આપણા અમદાવાદના કલાકાર છે એમણે એ ભૂમિકા ભજવી છે તમે કહેશો કે આ પન્ની ફોઈ બરાબર છે અને આ આ અશ્વિની ભાઈની આ હિરોઈન છે બહુ જ અગત્યની વાત મારે કહેવી છે આપણે એક જ મિનિટમાં પૂરી કરીશ વાત અમે લોકો જ્યારે એડપ્ટ એડપ્ટેશન કરવા બેઠેલા હું ધ્રુવનાથ ઉર્વિશ કોઠારી બીરેન કોઠારી અને અમે લોકો એક જગ્યાએ ચોવીસ કલાક રહી શકીએ એવી જગ્યાએ જતા રહ્યા હતા અમદાવાદથી દૂર અને અમે લોકો બે દિવસની ચર્ચા પછી અચાનક એવો વિચાર આવ્યો કે આપણી પહેલી ફિલ્મમાં આટલી બધી સ્ત્રીઓ હતી અને આખી નવલકથામાં ખાલી એક જ સ્ત્રી છે આ જે કમઠાણ નવલકથા છે ને એમાં ખાલી એક જ સ્ત્રી છે અને એ છે ચંપા ચાંપાનેરી અને પછી ધ્રુણાદ બી સર્જક તરીકે આ બધી વસ્તુઓમાં માને છે કે આપણે રિપ્રેઝન્ટેશન વિશે વિચારવું જોઈએ અને પછી અમે એવો વિચાર કર્યો કે આપણે એક પાત્ર છે ફિલ્મમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે અને એ છે નાનું નવસાર નામનું પાત્ર એ નાનું નવસાર નામના પાત્રને અમે લોકોએ સ્ત્રીપાત્ર કરી નાખ્યું અને એ સ્ત્રીપાત્ર જો કરીએ તો એને શું કરીએ તો એને પન્ની ફોઈનું નામ આપીએ કે પન્ની ફોઈ એ અશ્વિની ભટ્ટની નવલકથાઓમાંના બહુ જાણીતા પાત્રોમાંનું એક પાત્ર છે એ પન્ની ફોઈ નામ આપ્યું એમને મૂળ નવલકથામાં તમે નાનું નાનું નવસાર જે વાંચશો એ અમારા કમઠાણની પન્ની ફોઈ છે અને એ સર્જકો તરીકે સ્ત્રીઓ ફિલ્મમાં હોય અને એનું રિપ્રેઝેન્ટેશન વધારે પાવરફુલ થાય એટલા માટે એક પાવરફુલ પાત્ર અમે લોકોએ સ્ત્રીને આપ્યું યસ થેન્ક યુ સો મચ અભિષેક ધ્રુણાદ સંજય સર અને દીપ સરસ વાત કરી કમઠાણ ફિલ્મ આવી રહી છે સેકન્ડ ફેબ્રુઆરીએ આપ સૌ જોવા જશો અને ગુજરાતી સિનેમાને આગળ વધારશો એવી અમને સૌને હૈયાધારણા છે અને મને તો ખૂબ ભરોસો છે જીએલએફ હતી આપ સૌનો આભાર માનું છું અને આ સેશનને આપણે અહીંયા પૂર્ણ અલ્પવિરામ આપીએ છીએ